તો નવી મુંબઈમાં પણ કોરોનાનો સતત ફેલાવો થઈ રહ્યો છે નવી મુંબઈમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના તેતાળીસ નવા કેસ સામે આવ્યા છે નવી મુંબઈમાં હવે કુલ કોરોના દર્દીઓની સંખ્યા એક હજાર ત્રણસો ચોસઠને પાર થઈ છે નવી મુંબઈમાં હાલમાં સાતસો સત્યાસી દર્દીઓ સારવાર હેઠળ છે કોરોનાથી નવી મુંબઈમાં છેલ્લા ચોવીસ કલાકમાં તેર મોત થયા છે નવી મુંબઈમાં અત્યાર સુધી કોરોનાથી પિસ્તાળીસ મોત થયા છે અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ દુર્ભે અને સાનપાડા વિસ્તારમાં નોંધાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં દર્દી સાજા થઈને તેમના ઘરે પરત ફર્યા આ સાથે નવી મુંબઈમાં સાજા થઈને ઘરે પરત ફરનાર દર્દીઓની કુલ સંખ્યા પાંચસો બત્રીસ થઈ છે નવી મુંબઈ એપીએમસી પણ કોરોનાની ઝપેટમાં નવી મુંબઈમાં કોરોનાના કુલ એક હજાર ત્રણસો ચોસઠ કેસમાંથી પાંચસો પાંચ કેસ નવી મુંબઈ એપીએમસી ના જ છે છેલ્લા ચોવીસ કલાકમાં નવી મુંબઈ એપીએમસીમાં કોરોનાના નવ કેસ નવા નોંધાયા છે અને એપીએમસીમાં કામ કરતા ત્રણ મજૂરોના કોરોનાથી મોત પણ થયા છે અત્યાર સુધી કોરોનાને કારણે એપીએમસીમાં કુલ નવ લોકોના મોત થયા છે ત્યારે નવી મુંબઈના વિસ્તારોમાં કોરોનાને કારણે ગંભીર સ્થિતિ સંક્રમણ ન ફેલાય તે માટે એપીએમસી સાત દિવસ બંધ રાખવામાં આવી હતી પરંતુ આજથી એપીએમસીમાં શાકભાજી અને ફળોનું વેચાણ શરૂ થયું છે આ પહેલા જ સોમવારથી એપીએમસીમાં કરિયાણું અને અનાજની દુકાનો શરૂ થઈ ગઈ હતી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે એપીએમસીના પ્રવેશ દ્વાર પાસે જ બેરિકેટ લગાવવામાં આવ્યા છે અને દરેક મુલાકાતીનું સ્ક્રીનિંગ કર્યા પછી તેને એપીએમસીમાં પ્રવેશ અપાય છે મુંબઈની ધારાવીમાં હવે સીઆઈએસએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં કોરોના સંક્રમણ મોટા પાયે છે ધારાવી કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ છે ત્યારે હવે ત્યાં લોકડાઉનના નિયમોનું પાલન કડકાઈ પૂર્વક કરવા મુંબઈના કુલ નવ ઝોનમાં આજ રીતે સીઆઈએસએફના જવાનોને તૈનાત કરવામાં આવશે આ સાથે મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં પણ સીઆઈએસએફના જવાનોએ ફ્લેગ માર્ચ કરી મુંબઈમાં સાઉથ મુંબઈ મલબાર હિલ જવેરી બજાર બાંદ્રા અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને કુર્લામાં પણ સીઆઈએસએફ કરવામાં આવશે લોકડાઉનના કારણે બંધ પડેલી મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન ફરીથી પાટા પર દોડતી થઈ છે આ લોકલ ટ્રેનમાં અત્યારે માત્ર રેલવે કર્મચારીઓ જ યાત્રા કરી શકશે સામાન્ય યાત્રીઓ તેમાં યાત્રા નહીં કરી શકે મુંબઈ ગરાઓ લોકલ ટ્રેન સાથે એક લાગણીથી જોડાયેલા છે તેથી આજે લોકલ ટ્રેનને પાટા પર દોડતી જોઈને પણ મુંબઈ ગરાઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી કોરોનાને કારણે આ વર્ષે ગણેશોત્સવમાં પુણેના પ્રસિદ્ધ દગડુ શેઠ હલવાઈ ગણપતિનું સ્થાપન સાદાઈથી કરવામાં આવશે ગણપતિના સ્થાપન માટે કોઈ પણ ભવ્ય મંડપ બનાવવામાં નહીં આવે આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા ગણેશ મંડળના આયોજકો બેઠકમાં જોડાયા હતા જે બેઠકમાં અંતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે એકદમ સાદાઈથી ગણેશોત્સવની ઉજવણી થશે અને ગણપતિનું સ્થાપન થયું હશે તે મંડપમાં પૂજાપાઠ દરમિયાન સાવધાની રાખવામાં આવશે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કડકાઈથી પાલન કરવામાં આવશે

ती भी मांग करी रहा छे એટલે હવે આ રિક્ષા ચાલકો એ પોતાની રિક્ષા વેચવા કાઢી છે પૈસા તો તે પૈસા तरी कुठੋਂ મેળવવાના ને હું ઘર ઘરે કસે ચાલવનાર त्याच्यावर સરકારે કાય છે ઘરે બેંકે સહાત આટલા માપ असले तरी તે आम्हाला કદી